Hello dear students, myself Ashish Kachadia and today we discuss topic related to soil mechanics. In today's topic, we derive relation between gamma B, gamma D and W. So first of all, આપણે જોઈએ કે જે જે સિમ્બોલ્સ આપણે યુઝ કરવાના છે એને શું કહેવાય. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ગામા બી. ગામા બી એટલે કે બલ્ક ડેન્સિટી. બલ્ક ડેન્સિટી કેને કહેવાય છે? તો કે સ્થૂળ ઘનતા. સુગંધતા એટલે કે શું? તો કે આપેલ માટીના નમૂનાના જથ્થાની મૂળ સ્થિતિમાં વજન અને તેના કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? તો કે સ્થૂળ ઘનતા તરીકે લેવામાં આવે છે. નેક્સ્ટ છે ડ્રાય ડેન્સિટી એટલે કે ગામા ડી એટલે કે શુષ્ક ઘનતા. શુષ્ક ઘનતા કેને કહેવામાં આવે છે? તો કે આપેલ માટીના નમૂનાના જથ્થાની સૂકી સ્થિતિમાં વજન અને કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? તો કે ડ્રાય ડેન્સિટી અથવા તો શુષ્ક ઘનતા. એનું ઇક્વેશન આ રીતનું બને કે ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ડી અપોન વી. ઓકે, નેક્સ્ટ છે ડબલ્યુ. ડબલ્યુ એટલે કે વોટર કન્ટેન્ટ અથવા તો મોઇસ્ચર કન્ટેન્ટ. મોઇસ્ચર કન્ટેન્ટ કેને કહેવામાં આવે છે? અથવા તો ભેજ માત્રા. ભેજ માત્રા કેને કહેવામાં આવે છે? કે ભેજ માત્રા એટલે કે આપેલ માટીના નમૂનાની જથ્થામાં પાણીના વજન અને ઘનકણોના વજનના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? તો કે ભેજ માત્રા તરીકે લેવામાં આવે છે. એનું ઇક્વેશન એવું બનશે તો કે ડબલ્યુ બરાબર ડબલ્યુ ડબલ્યુ ના છેદમાં ડબલ્યુ ડી એટલે કે વેઇટ ઓફ વોટર ના છેદમાં વેઇટ ઓફ ડ્રાય સોઇલ. નીચે આપણે જોઈએ કે ડબલ્યુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે વેઇટ ઓફ વોટર એટલે કે માટીના જથ્થામાં રહેલો પાણીનું વજન. એના પછી છે ડબલ્યુ ડી એટલે કે વેઇટ ઓફ ડ્રાય સોઇલ એટલે કે માટીમાં રહેલા કણકણોનું વજન. તે પછી છે ડબલ્યુ. ડબલ્યુ એટલે કે વેઇટ ઓફ સોઇલ સેમ્પલ એટલે કે માટીના જે નમૂનો લીધેલો છે તેનું કુલ વજન. અને નેક્સ્ટ છે વી. વી એટલે કે વોલ્યુમ ઓફ સોઇલ સેમ્પલ એટલે કે માટીના નમૂનાનું કુલ કદ. આગળ જોઈએ કે આપણે જેમ જાણીએ છીએ, હમણાં આપણે ભેજ માત્રાની વ્યાખ્યા જોઈ કે શું હતી. તો કે આપેલ માટીના નમૂનામાં રહેલ પાણીના વજન અને કણકણોના વજનના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? કે ભેજ માત્રા. તેના ઉપરથી એનું ઇક્વેશન હતું કે ડબલ્યુ બરાબર ડબલ્યુ ડબલ્યુ અપોન ડબલ્યુ ડી. હવે જે આ ઇક્વેશન છે તેની અંદર શું કરશું? તો કે આપણે વન એડ કરશું એટલે કે એક એડ કરશું. બંને સાઈડ એક એડ કરીએ તો નવું ઇક્વેશન આ રીતનું બનશે કે વન પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ડબલ્યુ ડબલ્યુ અપોન ડબલ્યુ ડી. આગળ જોઈ તો કે જે આ ડબલ્યુ ડબલ્યુ અપોન ડબલ્યુ ડી છે એને આપણે લસાઅ લઈએ તો આપણે નવું ઇક્વેશન આ રીતનું મળે કે વન પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ડી પ્લસ ડબલ્યુ ડબલ્યુ ના છેદમાં ડબલ્યુ ડી. આપણે જે સોઇલનો થ્રી ફેસ ડાયાગ્રામ જોયો હતો એ કેના પર વેઇટના પરસનમાંથી આપણે જોઈએ તો શું હતું કે ડબલ્યુ એ બરાબર શું આવે? તો કે વેઇટ ઓફ એર. ડબલ્યુ ડબલ્યુ બરાબર શું આવે? તો કે વેઇટ ઓફ વોટર. ડબલ્યુ ડી બરાબર શું આવે? તો કે વેઇટ ઓફ સોઇલ. બરાબર ડબલ્યુ વી એટલે કે વેઇટ ઓફ વોઇડ્સ. ડબલ્યુ એટલે કે ટોટલ વેઇટ ઓફ સોઇલ સેમ્પલ. એના ઉપરથી ઇક્વેશન આપણે ટોટલ વોલ્યુ ટોટલ વેઇટનું આપણે જે જોયું હતું એ શું હતું કે ડબલ્યુ બરાબર શું થાય? કે ડબલ્યુ વી પ્લસ ડબલ્યુ ડી. ડબલ્યુ વીની અંદર વેઇટ વર્ડ્સ એટલે વર્ડ્સની અંદર બે પોર્શન આવે. કયા કયા? કે એર અને વોટર. માટે આપણે નવું ઇક્વેશન એવું બને કે ડબલ્યુ બરાબર શું થશે? તો કે ડબલ્યુ એ પ્લસ ડબલ્યુ ડબલ્યુ પ્લસ ડબલ્યુ ડી. પરંતુ આપણે જેમ જાણીએ છીએ કે હવાનું વજન છે એ આપણે શું લઈએ છીએ? તો કે ઝીરો લઈએ છીએ. એ વેઇટ છે એ ઝીરો લઈએ છીએ. એના લીધે આપણને નવું ઇક્વેશન એવું મળશે કે ડબલ્યુ બરાબર ડબલ્યુ ડબલ્યુ પ્લસ ડબલ્યુ ડી. આ જે આપણને લાસ્ટ ઇક્વેશન મળ્યું એ ઇક્વેશન આની અંદર મૂકીએ તો આપણને એક નવું ઇક્વેશન મળે. શું મળશે? તો કે વન પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુના છેદમાં ડબલ્યુ ડી. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો ઇક્વેશન હતું કે વન પ્લસ ડબલ્યુ બરાબર ડબલ્યુના છેદમાં ડબલ્યુ ડી. હવે જે આપણે આ બે વેલ્યુ છે વન પ્લસ ડબલ્યુ અને ડબલ્યુ ડી આ બંનેને શું કરશું? તો કે ઇન્ટરચેન્જ કરીએ. તેથી આપણને નવું ઇક્વેશન શું મળશે? કે ડબલ્યુ ડી બરાબર ડબલ્યુના છેદમાં વન પ્લસ ડબલ્યુ. હવે આ જે ઇક્વેશન આપણને લાસ્ટ મળ્યું આ ઇક્વેશનમાં શું કરશું? તો કે બંનેને બંને સાઈડ છે એ આપણે વી વડે એટલે કે તેના કદ વડે શું કરશું? ભાંગશું. એટલે જેનાથી આપણને નવું ઇક્વેશન આવું મળશે. તો કે ડબલ્યુ ડીના છેદમાં વી બરાબર ડબલ્યુના છેદમાં વી કૌંસમાં વન પ્લસ ડબલ્યુ. હવે આપણે જેમ જાણીએ છીએ એમ કે શુષ્ક ઘનતા. શુષ્ક ઘનતા કેને કહેવામાં આવે છે? તો કે આપેલ માટીના નમૂનાના જથ્થામાં
સૂકી સ્થિતિમાં વજન અને તેનો કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? શુષ્ક ઘનતા એટલે કે ડ્રાય ડેન્સિટી. એનું ઇક્વેશન આવું હતું કે ગામા ડી બરાબર શું મળે આપણને? ડબલ્યુ ડી અપોન વી, અને એના લીધે આપણે જી ડબલ્યુ ડી અપોન વી ની કિંમત છે ત્યાં શું મૂકશું? ગામા ડી. તે જ રીતે બલ્ક ડેન્સિટી એટલે કે સ્થૂળ ઘનતા, બરાબર. સ્થૂળ ઘનતાનું ઇક્વેશન વ્યાખ્યા શું હતી? તો કે આપેલા માટીના નમૂનાને જથ્થામાં મૂળ સ્થિતિમાં તેનું વજન અને કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? તો કે સ્થૂળ ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. તો એનું ઇક્વેશન હતું કે ગામા બી બરાબર ડબલ્યુ અપોન વી, એટલે કે આ બંનેની વેલ્યુ છે એ આ ઇક્વેશનમાં આપણે મૂકીએ તેથી આપણને એક નવું ઇક્વેશન મળે છે. શું મળશે? તો કે ગામા ડી બરાબર ગામા બી ના છેદમાં વન પ્લસ ડબલ્યુ. જે આપણને આ ઇક્વેશન મળ્યું, બરાબર, આ ઇક્વેશન મળ્યું એ શું છે? તો કે એ ફાઇનલ ઇક્વેશન આપણને ગામા બી ગામા ડી અને ડબલ્યુ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. ફરી એક વખત આપણે આને રિપીટ કરીએ કે ભેજમાત્રાની જે વ્યાખ્યા હતી કે પાણીના વજન અને કણકણોના વજનના ગુણોત્તરને શું લેવામાં, એનો બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો આપણને શું મળે છે? તો કે ભેજમાત્રા મળે છે, બરાબર. અને ઈ ઇક્વેશનમાં આપણે શું કર્યું હતું? તો કે બંને સાઈડ શું એડ કર્યું હતું? તો કે વન એડ કર્યું હતું, બરાબર. આ વન એડ કરતા આપણ નવું ઇક્વેશન શું મળ્યું? તો કે વન પ્લસ ડબલ્યુ બરાબર વન પ્લસ ડબલ્યુ ડબલ્યુ અપોન ડબલ્યુ ડી. હવે જે આ ડબલ્યુ ડબલ્યુ અપોન ડબલ્યુ ડી છે એનો આપણે શું કર્યું? તો કે લસા લીધો, અને એના લીધે આપણને નવું ઇક્વેશન મળ્યું વન પ્લસ ડબલ્યુ બરાબર ડબલ્યુ ડી પ્લસ ડબલ્યુ ડબલ્યુ ના છેદમાં ડબલ્યુ ડી, બરાબર. હવે જ્યારે આપણે સોઇલનો થ્રી ફેસ ડાયાગ્રામ જોયો હતો, બરાબર, વોટર વેઇટના આપણે કોન્સેપ્ટમાં જોઈએ તો આપણને ત્રણ કોમ્પોનન્ટ હોય ડબલ્યુ એ ડબલ્યુ ડબલ્યુ અને ડબલ્યુ વી ડબલ્યુ એસ, એટલે કે વેઇટ ઓફ એર, વેઇટ ઓફ વોટર અને વેઇટ ઓફ સોલિડ અથવા તો વેઇટ ઓફ ડ્રાય સોલિડ, બરાબર. તો આ ત્રણે ત્રણનો સરવાળો છે એને શું કહીએ છીએ આપણે? ટોટલ વેઇટ ઓફ સોઇલ સેમ્પલ, બરાબર. તો આપણને ટોટલ વેઇટનું સૂત્ર શું મળે? તો કે ડબલ્યુ બરાબર શું થશે? ડબલ્યુ વી પ્લસ ડબલ્યુ ડી. જ્યારે વોઇડની અંદર બે પોર્શન આવે, કયા કયા? તો એર અને વોટર, એટલે નવું ઇક્વેશન આપણને એવું મળે કે ડબલ્યુ બરાબર ડબલ્યુ એ પ્લસ ડબલ્યુ એસ પ્લસ ડબલ્યુ ડી, બરાબર. નવું ઇક્વેશન એવું મળે કે ડબલ્યુ બરાબર ડબલ્યુ એ પ્લસ ડબલ્યુ ડબલ્યુ પ્લસ ડબલ્યુ ડી. એમાંથી આપણે એરનો વજન છે એટલે કે હવાનો વજન છે કેટલો લઈએ છીએ? તો કે શૂન્ય લઈએ છીએ. માટે ડબલ્યુ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે શૂન્ય થશે. અને આપણને જે નવું ઇક્વેશન મળશે એ શું મળશે? તો કે ડબલ્યુ બરાબર ડબલ્યુ ડબલ્યુ પ્લસ ડબલ્યુ ડી. આ કિંમત છે આ સૂત્રમાં મૂકતા આપણને એક નવું ઇક્વેશન મળશે, જે શું મળશે? તો કે વન પ્લસ ડબલ્યુ બરાબર ડબલ્યુના છેદમાં ડબલ્યુ ડી, બરાબર. આગળ આપણે જોઈએ કે આપણને જે ફાઇનલ ઇક્વેશન મળ્યું શું મળ્યું? તો કે વન પ્લસ ડબલ્યુ બરાબર ડબલ્યુના છેદમાં ડબલ્યુ ડી. હવે આ બે વન વેલ્યુ છે જે વન પ્લસ ડબલ્યુ અને ડબલ્યુ ડી એને આપણે ઇન્ટરચેન્જ કરીએ તો આપણને નવું ઇક્વેશન શું મળશે? તો કે ડબલ્યુ ડી બરાબર ડબલ્યુના છેદમાં વન પ્લસ ડબલ્યુ. હવે જે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, બરાબર, બંને સાઈડ આપણે શું કરશું? તો કે જે માટીના નમૂનાનું વોલ્યુમ છે, બરાબર, કદ, તેના વડે શું કરશું? તો કે ડિવાઈડ કરશું, બરાબર. તો આપણને નવું ઇક્વેશન આવું મળશે કે ડબલ્યુ ડી અપોન વી બરાબર ડબલ્યુ અપોન વી કૌંસમાં વન પ્લસ ડબલ્યુ. હવે આપણે જાણીએ છીએ તેમ શુષ્ક ઘનતા એટલે કે ગામા ડી તેની વ્યાખ્યા શું છે? તો કે આપેલા માટીના નમૂનાના જથ્થાની સૂકી સ્થિતિમાં તેનું વજન અને કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? તો કે શુષ્ક ઘનતા. એનું ઇક્વેશન આવું બને કે ગામા ડી બરાબર ડબલ્યુ ડી ના છેદમાં વી, અને બલ્ક ડેન્સિટી એટલે કે સ્થૂળ ઘનતા એનું એની વ્યાખ્યા એ રીતની હતી કે શું હતું? કે આપેલા માટીના નમૂનામાં જથ્થાની મૂળ સ્થિતિમાં, બરાબર, કઈ સ્થિતિમાં? તો કે મૂળ સ્થિતિમાં તેનું વજન અને કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? તો કે સ્થૂળ ઘનતા અથવા બલ્ક ડેન્સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો ગામા બી બરાબર શું થશે? તો કે ડબલ્યુ ના છેદમાં વી. હવે ડબલ્યુ ડી ના છેદમાં વી છે એની જગ્યાએ આપણે શું મૂકશું? તો કે ગામા ડી, અને ડબલ્યુ ના છેદમાં વી છે એની જગ્યાએ શું મૂકશું? તો કે ગામા બી. તો આ બંને વેલ્યુ આ ઇક્વેશનની અંદર મૂકીએ તો આપણને એક ફાઇનલ ઇક્વેશન જે મળશે એ શું મળશે? તો કે ગામા ડી બરાબર ગામા બી ના છેદમાં વન પ્લસ ડબલ્યુ. જે આ રિલેશન આપણને મળ્યો છે એ શું છે? તો કે ગામા ડી ગામા બી અને ડબલ્યુ વચ્ચેનો અંતર સંબંધ છે. ઓકે, થેન્ક યુ.